હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય વિજ્ઞાનના આજના પિરિયડમાં આપણે આગળના પિરિયડમાં આપેલા હોમવર્કના જવાબોની ચકાસણી કરીશું એના માટે વિજ્ઞાન સ્વાપોથી પાઠ પાંચ પ્રશ્ન નંબર એક સાચો વિકલ્પ પસંદ કરી લખો એમાં નંબર એક નીચેના વિધાનોને ધ્યાનથી વાંચો એસિડ તથા બેઝ બધા જ સૂચકના રંગ બદલી નાખે છે જો કોઈ સૂચક એસિડ માટે રંગનું પરિવર્તન દર્શાવે તો તે બેઇઝ માટે રંગ પરિવર્તન દર્શાવતું નથી જો કોઈ સૂચક બેઇઝ માટે રંગ પરિવર્તન દર્શાવે તો તે એસિડ માટે રંગ પરિવર્તન દર્શાવતું નથી એસિડ તથા બેઇઝનું રંગ પરિવર્તન સૂચકના પ્રકાર પર આધારિત છે તો જવાબ આવશે ડી માત્ર આઈ વી નંબર બે નીચેના પૈકી કયું એસિડનું દ્રાવણ છે સી આંબલીનું દ્રાવણ નીચેના પૈકી કયું બેઝિક દ્રાવણ છે એ સાબુનું દ્રાવણ નીચેના પૈકી કયું તટસ્થ દ્રાવણ છે ડી ખાંડનું દ્રાવણ નીચેના પૈકી કયો પદાર્થ ક્ષાર છે સી મીઠું નીચેના પૈકી કયો એસિડિક પદાર્થ નથી ડી ખાવાનો સોડા નીચેના પૈકી કયો બેઝિક પદાર્થ નથી ડી વિનેગર ગ્લુકોઝ કયા પ્રકારનો પદાર્થ છે ડી તટસ્થ તટસ્થીકરણની પ્રક્રિયામાં વપરાતા ફિનોલ્ફ થેરીનના દ્રાવણનું શું કાર્ય છે ડી સૂચક તરીકે ખાવાના સોડાનું રાસાયણિક નામ કયું છે બી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ નીચેના પૈકી પ્રતિ એસિડ એટલે કે એન્ટાસિડ પદાર્થ કયો છે સી મેલ મિલ્ક ઓફ મેગ્નેશિયા જાસૂદના ફૂલનો સૂચક બેઇઝ સાથે કયો રંગ આપે છે ડી લીલો પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો નંબર એક દહીંમાં ખાલી જગ્યા એસિડ રહેલો છે લેક્ટિક ફિનો બેઇઝના દ્રાવણ સાથે ખાલી જગ્યા રંગ આપે છે ગુલાબી એસિડ અને બેઇઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે તટસ્થીકરણ એસિડ અને બેઇઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને અંતે ખાલી જગ્યા અને ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે ક્ષાર અને પાણી કેલેમાઇન લોશનમાં રહેલો રાસાયણિક પદાર્થ ખાલી જગ્યા છે ઝિંક કાર્બોનેટ એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂત તેમાં ખાલી જગ્યા ઉમેરે છે કડી ચૂનો જાસૂદના ફૂલ સૂચક એસિડિક દ્રાવણમાં ખાલી જગ્યા રંગ આપે છે ઘેરો ગુલાબી પ્રશ્ન નંબર ત્રણ માત્ર ઉત્તર લખો નંબર એક કાસ્ટિક સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ એસિડ બેઇઝ અને ક્ષાર પૈકી કયા પ્રકારનો પદાર્થ છે બેઇઝ વિનેગરમાં કયો એસિડ રહેલો છે એસિટિક એસિડ લીંબુના રસમાં કયો એસિડ રહેલો છે સાઇટ્રિક એસિડ આમલીમાં કયો એસિડ રહેલો છે ટાર્ટરિક એસિડ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ફિનોલ થેલીનના બે ત્રણ ટીપા નાખતા દ્રાવણ કેવા રંગનું બને છે ગુલાબી હળદર હળદરપત્ર બેઝના દ્રાવણ સાથે કેવો રંગ આપે છે લાલ કીડી કરડે ત્યારે ચામડીમાં કયું રસાયણ દાખલ થાય છે ફોર્મિક એસિડ જઠરમાં કયો એસિડ રહેલો છે હાઇડ્રોક્લોરિક એસિડ પ્રશ્ન ચાર ખરા ખોટા લખો નંબર એક નાઇટ્રિક એસિડ લાલ લિટમસને ભૂરું બનાવે છે ખોટું સોડિયમ હાઇડ્રોક્સાઇડ ભૂરા લિટમસને લાલ બનાવે છે ખોટું સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ ભેગા કરતાં તેમનું તટસ્થીકરણ થાય છે સાથે સાથે પાણી અને ક્ષાર ઉત્પન્ન થાય છે સાચું

એસિડિક જમીનને તટસ્થ કરવા તેમાં ચૂનો ઉમેરવામાં આવે છે સાચો ધોવાનો સોડા અને ખાવાનો સોડા ક્ષાર છે છતાં તે બેઝિક ગુણો ધરાવે છે સાચો ધોવાનો સોડા એક પ્રકારનો ક્ષાર છે સાચો બધા જ ક્ષારો લિટમસ પ્રત્યે તટસ્થ હોય છે ખોટો ખાંડ અને ગ્લુકોઝ લિટમસ પ્રત્યે તટસ્થ છે છતાં તેઓ ક્ષાર નથી સાચો અહીંયા હોમવર્કના જવાબોની ચકાસણી પૂર્ણ થાય છે આ ઉપરાંત તમારે આજના હોમવર્કમાં સ્વાપોથીમાં પાઠ પાંચના પ્રશ્ન નંબર પાંચ અને પ્રશ્ન નંબર છના જવાબો પૂર્ણ કરવાના રહેશે જેના જવાબોની ચકાસણી આપણે આવતા પીરિયડમાં કરીશું